ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા અને જસદણ પેટા ચૂંટણીમાં ભાજપના જીતને લઈ અભિનંદન પાઠવી જનાદેશનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. તેમજ તેઓએ સરકારી મશીનરીનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે જસદણની જનતાએ જે જનાદેશ આપ્યો છે તેનો સહર્ષ સ્વીકાર કર્યો છે. કુંવરજીભાઈ બાવળિયાની જીતના અભિનંદન પાઠવું છું. ચૂંટણીમાં ભાજપે ધન, બળ અને સરકારી મશીનરીના દુરુપયોગથી જનતાના સ્વાભિમાનને કચડવા બરાબર છે. જસદણનો જંગ એ રાજકીય કિંડાખોરીના કારણે વિકાસથી વંચિત રહેલી જસદણની જનતાએ માત્ર સત્તામાં ભાગીદારને સમર્થન આપ્યું હોય એવું આજે સાબિત થયું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જસદણની અંદર કોંગ્રેસના નેતા, કાર્યકરો અને નજીતા સ્વાભિમાનની લડાઈ લડી રહ્યું હતું. ગરીબ ગામડું અને ખેડૂતો મોતના મોંમાં ધકેલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં બેરોજગાર યુવાનો રોજગાર માટે દર દર ભટકી રહ્યા છે, ત્યારે તેમની મજબૂરીનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં સરકાર સફળ નીવડી હશે. સામાન્ય માણસની સમસ્યાઓને વાચા આપવા માટેનો જંગ હતો. કમનસીબે સત્તામાં બેસેલા લોકોએ શામ દામ દંડની નીતિએ સામાન્ય માણસને લલચાવી, ડરાવી, ધમકાવી સરકારના એક પ્રતિનિધિને બચાવવા સફળ થઈ છે. પરંતુ રાજકીય કિનાખોરીને કારણે 20-20 વર્ષથી વિરોધ પક્ષને સમર્થન આપતી જસદણની જનતાએ પોતાની સમસ્યાઓના સમાધાન માટે સરકારની ભાગીદારી માત્રામાં સાથ આપ્યો છે, જેથી ભાજપ વિજય મેળવવામાં સફળ રહી છે. ઈવીએમ મશીન અંગે જણાવ્યું હતું કે ઈવીએમ એ માનવ સર્જિત મશીન છે અને મશીનમાં બધું જ શક્ય છે. વિશ્વના વિકાસશીલ દેશો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર શંકાના ડાયરા વચ્ચે બેલેટ પેપરના મતદાનને પ્રાધાન્ય આપ્યું છે. પરંતુ જસદણની પેટા ચૂંટણી સમગ્ર કોંગ્રેસના નેતા, કાર્યકરો એક જૂથતાથી લડી જસદણની પ્રજાના દબાયેલા અવાજને વાચા આપવામાં સફળ રહ્યા છે. એક સામાન્ય ગરીબ પરિવારમાં જન્મેલા કોંગ્રેસના ઉમેદવારે સમગ્ર સરકારને હફાવી અને હાર જોઈ ગયેલી ભાજપ સરકારે ચૂંટણીના છેલ્લા દિવસોમાં કરોડો રૂપિયાના કોથળા ખુલ્લા મૂકી સામાન્ય માણસના ઈમાને ખરીદવાનો પ્રયાસ કર્યો છે. મતદાનના દિવસે પણ કોંગ્રેસની પજવણી કરવામાં આવી હતી. જસદણ પેટા ચૂંટણીમાં અભિમાની સરકારની સામે સ્વાભિમાનનો પરાજય થયો છે. પરવેશ કુરેશી સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત.